નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોશું ભારતની ભૂગોળના મોસ્ટ એમપી સો પ્રશ્નો પાર્ટ ચાર આજના વિડીયોમાં ખૂબ જ એમપી પ્રશ્નો લીધેલા છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ વિડીયોના અંતમાં ટેસ્ટ પણ રાખેલી છે એ વિડીયો દ્રાક્ષની ખેતી ક્યાં નામે ઓળખાય છે કલ્ચરના નામે ઓળખાય છે દ્રાક્ષની ખેતી મોપલા જનજાતિના લોકો કયા રાજ્યમાં રહે છે કેરળમાં ડોલોમાઈટનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે મધ્યપ્રદેશમાં ઈલાયચીની પહાડી કયા રાજ્યમાં આવેલ છે કેરળમાં આવેલી છે નેશનલ વુડ ફોસિલ પાર્ક ક્યાં આવેલ છે જેસલમેરમાં સાતપુડા પર્વત શ્રેણીનું સર્વોચ્ચ શિખર ક્યુ છે પંચમઢી છે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે બેરેન બેરેનદ્વીપ નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે ઓડિશામાં ફૂલોની ઘાટી ચમોલી કયા રાજ્યમાં છે ઉત્તરાખંડમાં ગોંડવાના કોલસા ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશમાં એલિફન્ટા જળધોધ કયા રાજ્યમાં આવેલ છે મેઘાલયમાં ક્યુ રાજ્ય દક્ષિણનું કાશ્મીર ગણાય છે કેરળ ક્યુ શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે મુંબઈ શહેર દાભોલ વિદ્યુત પરિયોજના કયા રાજ્યમાં છે મહારાષ્ટ્રમાં છે વૈષ્ણવદેવીનું મંદિર જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાં આવેલું છે જમ્મુમાં આવેલું છે બિહારમાં ગંગાની સૌથી મોટી સહાયક નદી કઈ છે કોસી નદી ઉમાનંદ નદી ટાપુ કઈ નદી પર આવેલો છે તો ઉમાનંદ નદી ટાપુ છે એ બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે ક્યુ શહેર સ્થાપત્ય નગરી તરીકે ઓળખાય છે ખજુરાહો દસ ડિગ્રી ચેનલ કોને અલગ કરે છે આંદોમાન અને નિકોબારને આંધ્રપ્રદેશનું ક્યુ બંદર તમાકુની નિકાસ માટે જાણીતું છે કાકીનાડા સાતપુડા પર્વત શ્રેણી કઈ બે નદીઓની વચ્ચે આવેલ છે નર્મદા અને તાપીની વચ્ચે આવેલી છે સિક્કિમનું સર્વોચ્ચ શિખર ક્યુ છે કાંચનજંઘા છે કઈગા પરમાણુ ઉર્જા ઉત્પાદન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલ છે કર્ણાટકમાં બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં ક્યાં નામે ઓળખાય છે દિહાંગ નદીના નામે ઓળખાય છે કોચિન જોડિયું શહેર ક્યુ છે અર્નાકુલમ છે કોચીનું જોડિયું શહેર ક્યુ ઓક્ષાંશ ભારતને લગભગ બે સરખા ભાગમાં વિભાજીત કરે છે તો એ અક્ષાંશ છે ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ઉત્તર અક્ષાંશ ન્યૂ મૂલ ટાપુ કયા બે દેશો વચ્ચે વિવાદનું કારણ બનેલ છે ભારત અને શ્રીલંકા વચ્ચે અરવલ્લી પર્વતનું સર્વોચ્ચ શિખર કયા નામે ઓળખાય છે ગુરુ શિખરના નામે મધ્યપ્રદેશનું સર્વોચ્ચ શિખર ક્યુ છે ધૂપગઢ રાજસ્થાનની ઇન્દિરા નહેર કઈ નદીમાંથી નીકળે છે સતલજ નદીમાંથી પંચગંગા અને દૂધગંગા કોની સહાયક નદીઓ છે કૃષ્ણા નદીની કયા રોકડિયા પાકમાંથી ભારત સરકારને સૌથી વધુ વિદેશી હુંડિયામણ મળે છે ચાના પાકમાંથી વૃંદાવન એક્સપ્રેસ કયા બે સ્થળો વચ્ચે ચાલે છે ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચે કઈ પરિયોજના ભારતે ભૂટાનના સહયોગથી બનાવી છે ચુક્કા બાંધ પરિયોજના ટાપુ પર આવેલું ભારતનું સૌથી મોટું શહેર કયું છે મુંબઈ શહેર મૈસૂર પરિયોજના કઈ નદી પર છે કાવેરી નદી પર છે કેવલાદેવ ધાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં દક્ષિણ ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે તમિલ ભાષા છે કોલ જનજાતિના લોકો કયા રાજ્યમાં રહે છે ઓડિશા રાજ્યમાં પોસ્ટ માટેના પિનકોડની શરૂઆત ભારતમાં ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો બોતેરથી પોસ્ટલ પિનકોડ પ્રમાણે દેશનું વિભાજન કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે આઠ ભાગમાં મુંબઈ બંદર કયા ટાપુ પર આવેલ છે સાલીસઠ આવેલું છે મુંબઈ બંદર તુતુકોરીન બંદર ક્યાં રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં સૌથી વધુ વ્યસ્ત રેલવે માર્ગ કયો છે હાવડાથી દિલ્હીનો જે રેલવે માર્ગ છે તે અખબારી કાગળ માટે જાણીતું સ્થળ નેપાનગર કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશમાં કઈ નદી આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે સીમા બનાવે છે સંકોષ નદી કોકણનો દરિયા કિનારો ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલો છે ગોવાથી દમણ સુધી ફેલાયેલો છે બેમનાથ સરોવર કયા રાજ્યમાં આવેલ છે કેરળ રાજ્યમાં તાપી નદી મધ્યપ્રદેશના કયા જિલ્લામાંથી નીકળે છે બેતુલ જિલ્લામાંથી ઓરછા શહેર કઈ નદી કિનારે આવેલું છે બેતવા નદી કિનારે આવેલું છે ઉત્તરાખંડનું સર્વોચ્ચ પર્વત શિખર ક્યુ છે નંદા દેવી શિવપુરી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશમાં કેસરની સર્વાધિક ખેતી કયા રાજ્યમાં થાય છે જમ્મુ કાશ્મીરમાં થાય છે છત્તીસગઢનો કયો જિલ્લો સૌથી વધુ વનવિસ્તાર ધરાવે છે દંતેવાડા કઈ નદી છત્તીસગઢની જીવાદોરી ગણાય છે મહાનદી છત્તીસગઢ રાજ્યની હાઈકોર્ટ કયા શહેરમાં આવેલી છે બિલાસપુરમાં આવેલી છે છત્તીસગઢ ભારત સંઘનું કેટલામું રાજ્ય બન્યું છે છવ્વીસમું છત્તીસગઢની વસ્તીગીચતા કેટલી છે એકસો નેવ્યાસી જેટલી છે છત્તીસગઢની બિલાસપુર કઈ નદી કિનારે આવેલ છે પરપા નદી કિનારે છત્તીસગઢનો મુખ્ય ધાન્ય પાક કયો છે ડાંગર પંથી કયા લોકોનું લોકનૃત્ય છે છત્તીસગઢના સતનામી પંથી લોકોનું મૈકાલનું પઢાર ભારતના કયા રાજ્યમાં આવેલું છે છત્તીસગઢમાં છત્તીસગઢમાં પોલાદ ઉદ્યોગ માટે કયા સ્થળો જાણીતા છે ભિલાય અને બોકારો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્યાલય ક્યાં આવેલું છે બિલાસપુરમાં રાજસ્થાનના કયા શહેરમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઊંટ મહોત્સવ યોજાય છે બિકાનેરમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલ છે ભરતપુરમાં છત્તીસગઢનો સ્થાપના દિવસ કયો છે એક નવેમ્બર છે રાજસ્થાનનું કયું શહેર શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે કોટા રાજસ્થાનના વર્ખોયાન્સ્ક તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે આબુ રાજસ્થાનમાં વહેતી એકમાત્ર બારમાસી નદી કઈ છે ચંબલ નદી રાજસ્થાનના કયા બે જિલ્લાઓમાં એક નદી નથી ચુરુ અને બિકાનેરમાં જયસ્મન સરોવર કયા જિલ્લામાં આવેલું છે ઉદયપુર જિલ્લામાં આવેલું છે રાજસ્થાનના કયા જિલ્લામાં સૌથી ઓછો વન વિસ્તાર છે ચુરુમાં ક્યુ રાજ્ય ઓન ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે રાજસ્થાન ક્યુ શહેર રાજસ્થાનનું કાશી તરીકે ઓળખાય છે બુંદી મીરા મહોત્સવ કયા શહેરમાં યોજાય છે ચિત્તોડગઢમાં કઈ પર્વતમાળા બ્લુ માઉન્ટેન તરીકે ઓળખાય છે નીલગિરી પર્વતમાળા ભોરઘાટ કયા રાજ્યમાં આવેલ છે મહારાષ્ટ્રમાં સાબરમતીની લંબાઈ કેટલી છે ચારસો સોળ કિમી જેટલી છે દરિયાને ન મળતી હોય તેવી ભારતની સૌથી લાંબી નદી કઈ છે યમુના નદી છે નામદફા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે આંધ્રપ્રદેશમાં ડાલમા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે ઝારખંડમાં ક્ષિપ્રા નદી કઈ નદીને મળે છે ચંબલ નદીને સમુદ્ર અને રંગપટ્ટમ ટાપુઓ કઈ નદી પર આવેલો છે કાવેરી નદી પર એર ઇન્ડિયાનું મુખ્યાલય ક્યાં આવેલું છે મુંબઈ શહેરમાં દક્ષિણ મધ્ય રેલવેનું મુખ્યાલય ક્યાં આવેલું છે સિકંદરાબાદમાં રાષ્ટ્રીય રાજમાર્ગોની લંબાઈમાં ક્યુ રાજ્ય અગ્રેસર છે ઉત્તર પ્રદેશ એન્નોર બંદર કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં કોઈના પરિયોજના કયા રાજ્યમાં છે મહારાષ્ટ્રમાં પાપનાશમ પરિયોજના કઈ નદી પર છે તામ્રપરની નદી પર છે નેશનલ પોલીસ અકાદમી ક્યાં આવેલ છે હૈદરાબાદમાં ક્યુ સ્થળ રાજસ્થાનનું શિમલા ગણાય છે માઉન્ટ આબુ ક્યુ શહેર હિમાચલનું સ્વિટરલેન્ડ ગણાય છે કિન્નોર શહેર ચાંદીપુર શાના માટે જાણીતું છે મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર માટે કૃષ્ણા નદી પરનો શ્રી શેલમ બંધ કયા રાજ્યમાં આવેલ છે આંધ્રપ્રદેશમાં સેવા બંદર કયા રાજ્યમાં આવેલ છે મહારાષ્ટ્રમાં નેશનલ હાઈવે નંબર ચુમ્માલીસ કયા બે અંતિમ શહેરોને જોડે છે શ્રીનગર અને કન્યાકુમારીને જોડે છે તૃંગભદ્રા અને ભીમા કઈ નદીની સહાયક નદીઓ છે કૃષ્ણા નદીની ગોવાનો દરિયા કિનારો ક્યાં નામે ઓળખાય છે કોકણ તટ તરીકે ઓળખાય છે અંદોબાન નિકોબાર દ્વીપ સમૂહનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યું છે સેડક પીક છે તો મિત્રો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ અને ટેસ્ટના પ્રશ્નો એ વિડીયોમાંથી જોઈ છે તો જરૂરથી વ્યવસ્થિત વિડીયો જોઈ અને ટેસ્ટ આપો એની પહેલાં જો વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જનરલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વીડિયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે ક્યુ શહેર સાત ટાપુઓનું શહેર કહેવાય છે બીજો પ્રશ્ન છે મીરા મહોત્સવ કયા શહેરમાં યોજાય છે ત્રીજો પ્રશ્ન છે સાબરમતીની લંબાઈ કેટલી છે અને ચોથો પ્રશ્ન છે ક્યુ સ્થળ રાજસ્થાનનું શિમલા ગણાય છે તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો